મોર્નિંગ સ્ટુડન્ટ, હું કબીરપંથી સોનલ આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કાવ્ય વિષ્ણુ હરિ આવોને, કે જે એક સુંદર મજાનું લોકગીત છે. તો આજે લોકગીતને સમજતા પહેલા લોકગીતની સમજ મેળવીએ. લોકગીત એટલે શું? તો લોકગીત એ લોક સાહિત્યનું એક આગવું અંગ છે. લોકગીત લોકોમાં કંઠોપકંઠ પ્રસિદ્ધ થયેલા હોય છે, લોકગીત છે. એટલે કે જે ગીત લોકોમાં કંઠોપકંઠ સચવાયેલા હોય, એટલે કે એક પેઢી બીજી પેઢીને આપતી જાય છે, અને એક પેઢી જે ગાતી આવતી હોય છે એ ગીતને એ ગાઈને બીજી પેઢીને શીખવાડે છે, ત્યારે તે કંઠોપકંઠ સચવાય છે. લોકગીત એટલે લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત. એટલે કે લોકગીત છે એ લોકો દ્વારા જ ઘડાય છે અને લોકો દ્વારા જ ગવાય છે. એટલે કે લોકો જેમના રચયિતા હોય છે અને લોકો જેમને સાચવતા હોય છે. લોકગીત અમુક પ્રસંગે જીવનશૈલીને ઉજાગર કરે છે. એટલે કે અમુક લોકગીત એવા હોય છે જે અમુક પ્રસંગ, દાખલા તરીકે તેજમલનું એક સુંદર મજાનું લોકગીત છે કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલી એ વંચાયવા રે, કાકો વાચે ને દાદો રહ રહ રૂવે જે, ઉપરવાડેથી તેજમલ ડોકાણા રે, શું છે દાદા સિદ્ધને રૂવો, શું છે અમને કોને રે, દળકટક આવ્યું છે દીકરી વાહરે કોણ ચડશે રે. એટલે આવી રીતે દળકટક આવ્યું હતું અને એવો ગાગળ છે દાદા ઉપર આવે છે અને દાદા છે એ રડતા હોય છે. એટલે એમને સંતાનમાં તેજમલ હોય છે, એટલે કે પોતાના દીકરાની દીકરી, એટલે એમ કહે છે કે દાદા તમે સહેજ પણ ગભરાતા નહીં, ભલે દળકટક આવ્યું પણ એ દળકટકને હું પાછું વાળીશ. એટલે દાદા એને કહે છે કે તું તો દીકરી છો તો તારી તો ઓળખ છતી થઈ જશે, અને તે વિવિધ રીતે પોતાની એક દીકરી તરીકેની ઓળખ છુપાવવા શું કરશે એ એમણે લોકગીતમાં કહ્યું દાદાને, અને દાદા છે એ વાત માની ગયા અને છેવટે તેજમલ છે એ દળકટકને પાછું વાળીને જ્યારે આવ્યા ઘરે ત્યારે દાદા છે એને મોતીડે વધાવે છે. તો તમે જુઓ કે એક સુંદર મજાનો પ્રસંગ હતો તો એ લોકગીતમાં વણીને આપણી સામે છે મૂકવામાં આવ્યો હતો. એવી રીતે એ આપણી જીવનશૈલીને ઉજાગર કરે છે. દાખલા તરીકે એવા પણ તમે ગીત સાંભળ્યા હશે કે પાણી ગયા તારી બિનયમે તળાવ ના રે, પાણીથી લપસ્યો પગ બેડ મારા નંદવાણા રે. તો આપણી જીવનશૈલી છે કે તમે સવારમાં છે પાણી ભરવા માટે જતા હોય તો ત્યારે તમારો પગ લપસે અને જે બેડ નંદવાય તો જે ખાલી હાથે છે એ તમારે પાછું આવવું પડે. તો ત્યારે તમારી સહેલીઓ છે એ તમને કહે છે કે ચોરે બેઠા રે બેની તારા સસરા રે, કેમ કરી ઘરમાં જઈશ બેડ તારા નંદવાણા રે. અને ત્યારે એ જે સ્ત્રી છે એ શું જવાબ આપે છે કે લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટા રે, હળવે હળવે જઈશ બેડ મારા નંદવાણા રે. તો આવી રીતે હું હળવે 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 કરતા છે એ ઘરમાં જતી રહીશ. તો આ જીવનશૈલી હતી. તો આવી જીવનશૈલીને ઉજાગર કરતા પણ આપણી સામે છે એ લોકગીત આવતા હોય છે. અમુક લોકગીતના રચનાકાર હોય છે અને અમુક ગીતના રચનાકાર હોતા નથી. એટલે કે અમુક ગીત જે હોય છે ને એના રચનાકાર હોય છે અને અમુક લોકગીતના રચનાકાર હોતા નથી, અનામી હોય છે. એટલે કે એમનો કોઈ રચનાકાર જ નથી હોતો, તે આમ પેઢી દર પેઢી સચવાયેલા હોય છે. લોકગીતના પ્રકાર. લોકગીત ગાથા અને ભજનના રૂપમાં પણ હોય છે. એવા ઘણા બધા ભજન છે કે જે તમે ગાતા હો છો, જે તમે બોલતા હો છો, પણ એનો કોઈ રચનાકાર નથી હોતો અને એક પેઢી દર પેઢી તે આપણામાં સચવાયેલા હોય છે. તો એ ભજનો છે એ હજી આજે પણ ગવાય છે. તો એ પણ લોક સાહિત્યનો, લોકગીતનો જ એક પ્રકાર છે. જાગરણ પ્રસંગે શેરીમાં ગવાતા ગીત લોકગીત છે. જાગરણ પ્રસંગ હોય ત્યારે પણ આપણે ઘણી બધી વખત એવા ગીતો છે એ ગાતા હોઈએ છીએ. મહેંદી તે વાવી માળવીને નો રંગ ગયો ગુજરાત રી,
રંગ લાગ્યો રે. તો આ પણ એક સુંદર મજાનું લોકગીત છે કે જે આપણા લોક સાહિત્યમાં સચવાયેલું છે. તો જાગરણ વખતે ઘણા બધા એવા લોકગીત છે એ ગાવામાં આવતા હોય છે. મરશિયા અથવા શોકપૂર્ણ ગીત એ લોકગીતનો જ એક પ્રકાર છે. મરશિયા એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને ત્યારે જે શોકપૂર્ણ ગીત ગવાય છે, બોલાય છે, તો એને આપણે મરશિયા કહેતા હોઈએ છીએ. તો મરશિયા છે એ પણ લોક સાહિત્યમાં લોકગીતનો જ એક પ્રકાર છે. એક ખૂબ સુંદર પ્રસંગ છે કે જેમાં એક કાઠી દરબાર હોય છે, તો એની કાઠિયાણી છે એ ખૂબ સારા મરશિયા ગાતી હોય છે. એટલે એના બધા ભાઈબંધ કહે છે અને કે તારી કાઠિયાણી તો છે ને એ મરશિયા ખૂબ સારા ગાય છે, તને ખબર છે? તો કે ના, મને તો નથી ખબર. તો કે તાર સાંભળવા છે તો આપણે કંઈક એક વાત ઘડીએ? તો કે હા. તો કે અમે તારી કાઠિયાણીને જઈને કહેશું કે તું ઢીંગાણામાં ખપી ગયો, એટલે કે જે યુદ્ધ થયું તેમાં તું મૃત્યુ પામ્યો, અને તારી કાઠિયાણી છે એ મરશિયા ગાશે અને એ તું સાંભળજે. તો પેલો હા પાડે છે કાઠી, અને ઈ એના ઘરે આવીને એમના ઘરની પાછળની દિવાલે સંતાઈ જાય છે, ઊભો રહે છે. અને આગળ કાઠિયાણી છે એ ફળિયામાં કામ કરતી હોય છે, એટલે બધા ભાઈબંધો જઈને એમ કહે છે કે કાઠિયાણી, ઢીંગાણું થયું ને એમાં તારો કાઠી છે એ ખપી ગયો. અને ત્યારે કાઠિયાણીએ છે પોક મૂકીને મરશિયા છે એ ગાવાનું શરૂ કર્યું, અને હૈયા ફાટ રુદન છે એ શરૂ કર્યું. અને એવા કરુણ મરશિયા છે એણે ગાયા કે પહેલાં કાઠીને છે એ આખા શરીરમાં ધ્રુજારી એટલે કે કંપારી છે એ આવી ગઈ, અને એ ગળગળો થઈ ગયો. ની આગળ આવે છે ને કહે છે કે કાઠિયાણી બંધ કર, તારા મરશિયા હું જીવતો છું. અને ત્યારે કાઠિયાણીએ છે એ ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે કાઠી, હવે તો મેં તારા નામના મરશિયા ગાઈ નાખ્યા, હવે તારે ને મારે જીવન મરણના જોહાર, એટલે કે હવે તારી ને મારી વચ્ચે કોઈ સંબંધ છે નહીં. અને પછી તો બધા મનાવે છે પણ કાઠિયાણી છે એ માનતી નથી. તો આવી રીતે પહેલાના સમયમાં છે એ જે મરશિયા ગવાતા હતા, હજી પણ ગવાય છે ઘણા બધા સમાજમાં. તો એ જે મરશિયા હોય છે એ પણ લોક સાહિત્યનો લોકગીતનો એક પ્રકાર છે. ગુજરાતમાં ગવાતા ગરબા લોકગીત જ છે. આપણે ગરબા ગાઈએ છીએ અને એ ગરબામાં એક સુંદર મજાનું એમ કહેવાય કે લોકગીત છે. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માના દેજો રે સઈ, વાગડની વઢિયારી સાસુ દોઈ લી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી. તો આમાં તમે જુઓ કે આમાં પણ છે એ લોકગીતનો જ અંશ છે એ આપણને જોવા મળે છે. તો આવા ઘણા બધા ગરબા છે એ આપણે ગાતા હોઈએ છીએ, ગવાતા હોય છે. તો ગરબા છે જેટલા પ્રસિદ્ધ ગરબા થયા છે એ બધા લોક સાહિત્યમાં લોકગીતનો જ ભાગ છે. દુનિયામાં લગભગ તમામ ભાષાઓને પોતિકા લોકગીત હોય છે, એટલે કે દુનિયામાં લગભગ તમામ ભાષાઓના પોતાના લોકગીત હોય છે. હવે આવી રીતે આપણે કાવ્યની સમજ મેળવતા પહેલા એક સુંદર વાત છે એ કરી લઈએ કે ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછ્યું કે ગીતમાં અને લોકગીતમાં ફેર શું, અને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સુંદર જવાબ આપ્યો હતો કે તમે ફળિયામાં આંગણામાં છે કોઈ ફૂલછોડ વાવો અને એની માવજત કરો, અને એના ઉપર જે ફૂલ ઉગી નીકળે એ ગીત છે, અને વગડામાં આમનામ કોઈ ફૂલ છોડ છે એ ઉગી નીકળ્યો હોય અને એના ઉપર જ્યારે કોઈ ફૂલ મોહરી ઉઠે છે, જ્યારે કોઈ ફૂલ છે ખીલી ઉઠે છે, તો તે લોકગીત છે. તો આવી સુવાસ છે આપણને લોકગીતમાં જોવા મળતી હોય છે. તો ચાલો હવે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. શેરી વળાવી સજ્જ કરું ઘરે, આવો ને આંગણીએ બેરું ફૂલ હરી ઘરે, આવો ને ઉતારા આપીશ ઓરડા ઘરે, આવો ને મેડીના મોલ જ દઈશ હરી ઘરે, આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે, શેરી વળાવી સજ્જ કરું ને ઘરે, આવો ને દાતણ આપીશ દાડમી ઘરે, આવો ને કરેણી કામ બજ દઈશ હરી ઘરે, આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે, આવો ને નાવણ આપીશ કુંડિયું ઘરે, આવો ને નદીઓના નીરજ દઈશ હરી ઘરે, આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે, આવો ને.
ભોજન આપીશ લાપસી ઘરે આવો ને કઢીયેલા દૂધ જ દઈશ હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને મુખવાસ આપીશ એલચી ઘરે આવો ને પાન બીડલા દઈશ પચાસ હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને રમત આપીશ સોગઠા ઘરે આવો ને પાસાની જોડ જ દઈશ હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને ઉડણ આપીશ ઢોલિયા ઘરે આવો ને હિંડોળા ખાટ જ દઈશ હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને તો આપણે અહીંયા સુંદર કાવ્ય પઠન છે એ કર્યું તો હવે આપણે કાવ્યની સુંદર સમજૂતી મેળવી લઈએ લોકગીતની આવી સુંદર માહિતી આપ્યા પછી હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ હરી આવો ને લોકગીતમાં હરીને પોતાના ઘરે પધારવાનું ભાવાત્મક નિમંત્રણ છે હરી પોતાના ઘરે પધારે તો તેમના માટે કેવી સુંદર આગતા સ્વાગતા કરશે એવું વિગતસભર વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે જો તમે મારા ઘરે પધારશો તો હું તમારી કેવી કેવી આગતા સ્વાગતા કરીશ તો અહીંયા સુંદર રીતે તે બતાવવામાં આવ્યું છે શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને આંગણીએ વેરું ફૂલ હરી ઘરે આવો ને સમજૂતી હરી શેરી વળાવીને તૈયાર કરું તમે ઘરે આવો હું તમે ઘરે આવશો ત્યારે તમારા સ્વાગતમાં આંગણામાં ફૂલ વેરીને સુંદર રીતે તમારું સ્વાગત કરીશ અહીં એમ કહેવાય છે કે જ્યારે જ્યારે તમે મારા ઘરે આવશો ત્યારે હું તમારા માટે મારું ફળિયું છે એ વાળીને ચોખ્ખું કરીશ અને ફળિયામાં છે ફૂલ પાથરીને એવી રીતે હું તમારું સ્વાગત છે એ કરવા માગું છું એમ કહેવાય છે કે જ્યારે રામ છે એ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા હતા ત્યારે તે શબરીબાઈના આશ્રમે જાય છે અને શબરીબાઈને જ્યારે એ નાના હતા ત્યારે એમના ઋષિ માતંગી ઋષિ જે હતા ત્યારે એણે કીધું હતું કે એક દિવસ કહ્યું હતું કે એક દિવસ રામ છે એ તમારા આંગણે આવશે અને ત્યારના શબરીબાઈ છે એ રામની રાહ જોતા હતા અને જ્યારે રામ છે એમના આંગણે આવ્યા ત્યારે શબરીબાઈ છે એ ભાવ વિભોર થઈ જાય છે તો શબરીબાઈ છે એ દરરોજ શું કરતા હતા તો કે આખું આંગણું છે વાળીને ચોખ્ખું કરતા પછી આંગણામાં છે ફૂલ પાથરતા આખી શેરી સજાવીને તૈયાર કરતા અને એક એક બોર છે એ ચાખી ચાખીને છાબડી ભરીને એમના માટે બોર છે એ રાખતા હતા અને આવી સુંદર આગતા સ્વાગતાની તૈયારી છે એ કરતા હતા આખી જિંદગી છે એમની સ્વાગતની તૈયારીમાં વીતી ગઈ અને અંતે રામ છે એમના ઘરે આવે છે અને એ રામની આગતા સ્વાગતા કરે છે સ્વાગત કરે છે પોતાની ઝૂંપડી સુધી લઈ જાય છે અને જે છાબડીમાં બોર ભર્યા હોય છે ચાખેલા તો એ બોર પણ રામને ખવડાવે છે અને રામ પણ એ બોર ચાખે છે અને અંતે રામના હાથે જ પછી એમને મોક્ષની પ્રાપ્તિ છે એ થાય છે તો અહીંયા ફૂલ છે ને સ્વાગત માટેનો શ્રેષ્ઠ રસ્તો છે તો અહીંયા ભક્ત એમ કહે છે કે જ્યારે તમે મારા ઘરે આવશો ત્યારે હું તમારા સ્વાગતમાં મારું ફળિયું છે એ વાળીને ચોખ્ખું કરીશ અને ફૂલથી સજાવીને તૈયાર કરીશ ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને મેડીના મોલ જ દઈશ હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે મારા ઘરે આવશો ત્યારે હું તમને સુંદર મજાનો ઓરડો છે એ રહેવા માટે આપીશ એટલે કે મહેલનો જે સુંદરમાં સુંદર ઓરડો હોય એ અહીંયા અહીંયા ભગવાનને આપવાની તૈયારી ભક્ત બતાવે છે કે જ્યારે તમે મારા ઘરે આવશો ત્યારે હું તમને સુંદર ઓરડો છે એ આપીશ પણ એક વાર તમે મારા ઘરે આવો દાંતણ આપીશ દાડમી ઘરે આવો ને કરેણી કાંબજ દઈશ હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને એટલે એમ કહે છે કે જ્યારે તમે મારા ઘરે આવશો તો હું તમને સવારમાં દાંતણ માટે છે એ દાડમનું દાંતણ આપીશ એટલે એમ કહે છે કે પછી કરેણી કાંબજ આપીશ કરેણી કામ એટલે કે કરેણ જે એક સપુષ્પીય
ઔષધીય વનસ્પતિ છે, તો એનો ખૂબ જ ઔષધીય ગુણ છે. તો એમ કહે છે કે ઈ ચીપ હું તમને આપીશ, કામ એટલે ચીપ. તો એમ કહે છે કે જ્યારે તમે મારા ઘરે આવશો ત્યારે હું તમને કરણની ચીપ પણ આપીશ. આવી રીતે હું તમારી આગતા સ્વાગતા છે એ કરવા માગું છું. નાવણ આપીશ કુંડિયું, ઘરે આવો ને નદીઓના નીરજ દઈશ. હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને. અહીંયા એમ કે છે કે ભગવાન જ્યારે મારા ઘરે આવશે તો એમને સ્નાન કરવા માટે સુંદર મજાની કુંડી છે એ આપીશ. એટલે કે પહેલાં એવી નાવણ કુંડીઓ આવતી, પિત્તળની, તાંબાની, એવા પાત્ર આવતા કે જેમાં ગરમ પાણી, ઠંડુ પાણી છે એ રાખવામાં આવતું અને એમાં બધી પવિત્ર નદીઓના જળ છે એ મિશ્રણ કરીને પછી એનાથી ભગવાનને સ્નાન છે એ કરાવવામાં આવતું. તો અહીંયા ભક્ત પણ એમ કહે છે કે તમે જ્યારે મારા ઘરે આવશો તો હું તમને એવી સુંદર મજાની કુંડીમાં છે એ તમારું નાહવાનું પાણી છે, સ્નાન માટેનું પાણી છે એ તૈયાર કરીશ અને નદીઓના પવિત્ર જળ લાવીને એમાં ભેળવીને એ પાણીથી હું તમને સ્નાન કરાવીશ. આપણે એમ કહેવાય છે કે જ્યારે નરસિંહ મહેતા છે એ પોતાની દીકરીના શ્રીમંત પ્રસંગે ગયા હતા ત્યારે એમના સાસુ છે ને એમને એની પરીક્ષા લેવી હતી. એમને ખબર હતી કે નરસિંહ મહેતાને ભગવાન છે હાજરા હાજુર જ છે, તો એ એમની હાજરી કેમ પુરાવે છે. તો એ જોવા માટે એમણે શું કર્યું હતું કે જે નાવણ કુંડી આપી હતી તો એમાં ધગધગતું પાણી છે એ આપે છે પણ સાથે ઠંડુ પાણી છે એ આપતા નથી. અને ત્યારે નરસિંહ મહેતા છે એ ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાન છે એ આવે છે અને વરસાદ વરસાવે છે અને એ પાણી છે એ ઠંડુ થાય છે. અને આવી રીતે એ પાણીથી પછી નરસિંહ મહેતા છે એ સ્નાન કરે છે. તો પહેલાના સમયમાં આવી નાવણ કુંડીઓ છે એ આવતી હતી. ભોજન આપીશ લાપસી, ઘરે આવો ને કઢિયેલા દૂધ જ દઈશ. હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને. ભોજન આપીશ લાપસી, લાપસી એટલે કે કોઈ પણ આપણા ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુભ પ્રસંગમાં આપણે લાપસી છે એ બનાવતા હોઈએ છીએ. કોઈ પણ સારો એવો પ્રસંગ જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલું જે અન્ન રંધાય છે એ લાપસી હોય છે. એટલે કે લાપસીને ખૂબ જ શુકનવંતી છે એ ગણવામાં આવે છે. તો અહીંયા ભક્ત એમ કહે છે કે તમે જ્યારે મારા ઘરે આવશો ત્યારે હું ભોજનમાં તમને લાપસી આપીશ, એટલે કે લાપસીનું ભોજન કરાવીશ અને સાથે સાથે હું તમને કઢાયેલું એટલે કે ઉકાળેલું દૂધ પણ પીવા માટે આપીશ. પણ તમે એકવાર મારા ઘરે આવો. એટલે અહીંયા ભક્ત છે એ બધી જ રીતે ભગવાનને ખુશ કરવા માટે જુદી 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 આગતા સ્વાગતા છે એ કરે છે. એમ કહે છે કે હું તમને આટલી આટલી વસ્તુથી ખૂબ સુંદર રીતે સાચવીશ, પણ એક વખત તમે મારા ઘરે આવો. ભોજન લીધા બાદ હવે મુખવાસમાં ભક્ત છે એ ભગવાનને શું આપશે. મુખવાસ આપીશ એલચી, ઘરે આવો ને પાન બીડલા દઈશ 50. હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને. એટલે એમ કહે છે કે હરી તમે જ્યારે ઘરે આવશો ત્યારે ભોજન લીધા બાદ મુખવાસ તરીકે એલચી એટલે કે ઇલાયચી, જે એક પ્રકારનો સુગંધી તેજાનો છે, તો એ હું તમને આપીશ અને સાથે સાથે 50 પાનના બીડલા. એટલે કે અત્યારે પણ ઘણા બધા છે એ ભોજન લીધા બાદ મુખવાસ છે એ ખાતા હોય છે, તો મુખવાસમાં એલચી છે એ શ્રેષ્ઠ પ્રકારનો મુખવાસ છે. તો અહીંયા પણ ભગવાનને ભક્ત છે એ એલચી આપવા માંગે છે મુખવાસમાં. અને એમ કહે છે કે એલચીની સાથે સાથે હું તમને પાનના 50 બીડલા એટલે કે પાનના 50 બીડા છે એ આપીશ કે જે તમે મુખવાસ તરીકે ખાઈ શકશો, પણ એક વખત તમે મારા ઘરે આવો. રમત આપીશ સોગઠા, ઘરે આવો ને પાસાની જોડ જ દઈશ. હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને. અહીંયા ભગવાનને એમ કહેવા માંગે છે કે હું તમે
જ્યારે મુખવાસ ખાઈને ભોજન કરીને તમે કંઈક રમત રમવા માગતા હશો ત્યારે હું તમને સોગઠાબાજીની રમત છે એ આપીશ. હવે આ સોગઠાબાજીની રમત હોય એટલે સાથે પાસાની જોડ તો દેવી જ પડે, એટલે એમ કહે છે કે સાથે સાથે હું તમને પાસાની જોડ પણ આપીશ. એટલે તમે જ્યારે મારા ઘરે આવશો ત્યારે રમવા માટે હું તમને સોગઠાબાજી આપીશ અને સાથે પાસાની જોડ પણ આપીશ. આપણને ખબર છે કે કૌરવ પાંડવ વચ્ચેનું જે આખું ધર્મયુદ્ધ છે એ રચાઈ ગયું, તો એમની પાછળનું કારણ એક જ હતું અને એ હતું કૌરવ અને પાંડવ વચ્ચે ઝૂકટાની થયેલી રમત, અને એમાં પણ સોગઠાબાજીની રમત જ સામેલ હતી. અને પાસાની કરામત છે શકુની દ્વારા કરવામાં આવી હતી અને એમાં પાંડવોની હાર થઈ હતી. તો આવી રીતે એ રમત દ્વારા પાંડવોને છે એ પછી અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો હતો, અને અજ્ઞાતવાસ ભોગવીને પછી તે છે એ ધર્મયુદ્ધ રમે છે, એટલે કે ધર્મયુદ્ધ કૌરવો સાથે કરે છે અને એમાં પાંડવોની જીત થાય છે. તો તમે જુઓ કે આવી રીતે આ સોગઠાબાજીની રમત છે એ એના દ્વારા એક આખું યુદ્ધ છે એ રચાઈ ગયું હતું. પણ એ વખતે મનોરંજનના સાધન તરીકે આ સોગઠાબાજીની રમત છે એ રમાતી હતી, એટલે કે જાગરણ હોય અથવા તો કોઈક એવો પ્રસંગ હોય, ઘરે ઘણા બધા લોકો છે એ ભેગા થયા હોય ત્યારે આ સોગઠાબાજીની રમત છે એ રમવામાં આવે છે. તો અહીંયા પણ ભક્ત ભગવાન એમ કહે છે કે હું તમને સોગઠાબાજીની રમત રમવા માટે આપીશ. પોઢણ આપીશ ઢોલિયા ઘરે આવો ને હિંડોળા ખાટ જ દઈશ, હરી ઘરે આવો ને શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને. હરી, તમે જ્યારે ઘરે આવશો ત્યારે પોઢવા માટે ઢોલિયો આપીશ અને સાથે હિંડોળા ખાટ પણ આપીશ, હરી ઘરે આવો ને. એટલે એમ કહે છે કે અત્યારના સમયમાં તો આપણે શહેરમાં મોટા ભાગે એવા ઢોલિયા છે જોવા મળતા નથી, પણ હા, તમે ગામડામાં જાઓ ત્યારે તમને આવા ઢોલિયા છે એ જોવા મળતા હોય છે. તો જ્યારે ભગવાન પોતાના ઘરે પધારશે ત્યારે ભક્ત એમ કહે છે કે હું તમને સુવા માટે ઢોલિયો છે એ આપીશ અને સાથે સાથે હિંડોળા ખાટ પણ આપીશ, કે કદાચ તમારે જો તેના પર ઝૂલવું હોય તો તમે ઝૂલી શકો, એટલા માટે હું તમને હિંડોળા ખાટ પણ સાથે આપીશ, પણ એકવાર તમે મારા ઘરે આવો. હવે સમગ્ર કાવ્યનો સાર, કે આપણે આખું કાવ્ય જે ભણ્યા કે જેમાં ભગવાન છે પોતાના ઘરે આવે અને રહે અને ત્યારે ભક્ત છે એ કઈ કઈ રીતે એમની આગતા સ્વાગતા કરશે. પ્રસ્તુત લોકગીતમાં હરિના આગમનથી લઈને તેમની દૈનિક ક્રિયાઓ હોશપૂર્વક કરવાનો ભક્તનો મનોરથ છે. આવો પ્રભુ પ્રત્યેનો સુંદર ભાવ આ લોકગીતમાં આપણને જોવા મળ્યો, એટલે કે એક પછી એક દૈનિક ક્રિયાઓ છે એ બધી બતાવવામાં આવી હતી, કે જ્યારે જ્યારે ભગવાન છે એ પોતાના ઘરે આવશે ત્યારે ભક્ત છે એ કઈ રીતે તેમની આગતા સ્વાગતા કરશે અહીંયા સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. તો એવી રીતે ભક્ત છે એનો એક સુંદર મનોરથ છે, એક સુંદર ભાવ છે અને એક ભાવાત્મક નિમંત્રણ છે જે પ્રભુને આપવા માંગે છે. તો હવે તમે આખું કાવ્ય છે એ સુંદર મજાનું સમજી લીધું છે, તો હવે તેમના શબ્દાર્થને પણ આપણે સમજી લઈએ. શેરી એટલે ફળિયું, સજ્જ કરવું એટલે સજીને તૈયાર કરવું. એમ કહે છે ને કે શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને, તો સજ્જ કરવું એટલે શું કે સજીને તૈયાર કરવું, એટલે કે આખી શેરીને સજાવીને તૈયાર કરશે. એલચી એટલે ઇલાયચી, મેડી એટલે મેળો, નીર એટલે પાણી, જળ પણ તમે એને કહી શકો, કઢિયેલ એટલે કઢાયેલું ઉકાળેલું, મુખવાસ એટલે ભોજન પછી લેવાતા પદાર્થ, એટલે કે ભોજન પછી જે પદાર્થ લેવાય છે તેને આપણે મુખવાસ કહીએ છીએ. એલચી એટલે એક પ્રકારનો સુગંધી તેજાનો, એલચી એટલે ઇલાયચી પણ અર્થ થાય છે અને એક પ્રકારનો સુગંધી તેજાનો એવો પણ અર્થ થાય છે. હિંડોળા ખાટ એટલે ઝૂલવાનો ખાટલા જેવો હિંચકો. તો હવે અહીંયા આપણું આ કાર્ય છે, કાવ્ય છે એ પૂર્ણ થાય છે અને તમે ગૃહ કાર્યના પ્રશ્નો છે એ નોંધી લ્યો. પહેલો પ્રશ્ન છે
હરિયાઓને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. શેરીવાળીને સજ્જ શા માટે કરવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે તે ગીતને આધારે લખો. આ ત્રણ પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં ગૃહ કાર્યમાં કરવાના રહેશે. અહીંયા આપણો વિડીયો લેક્ચર છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.